गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्टैंडर्ड 7 सब्जेक्ट इंग्लिश सेम 2 जेना आजना वीडियो में आप शीखीशू यूनिट 2 स्टेप बाय स्टेप में एक्टिविटी 1 अने एक्टिविटी 2। एक्टिविटी 1, लिसन एंड एक्ट वर्क इन अ ग्रुप। लिसन एट्ले कि सांभो अने एक्ट एट्ले कि कार्य करो। वर्क इन ग्रुप एट्ले कि समूह में कार्य करो। टेक अ स्क्वेर शीट ऑफ पेपर, एक चौरस कागळ लो। फोल्ड इट अलॉन्ग द मिडल हॉरिजोन्टली। फोल्ड एटले के वाळवू, मिडल एटले के वच्चेथी अने हॉरिजोन्टली एटले के आड़ू, तेने वच्चेथी वाळो। देन फोल्ड इट अगेन वर्टिकली एज शोन, अने ऊपर बताव्या मुजब तेने ऊभो फरीथी वाळो। नंबर 2 में आपणे देखाय छे ए मुजब ऊभो फरीथी वाळवानो छे। यू गेट अ फोल्डेड स्क्वेर, फोल्डेड एटले के वाड़ेलो। हवे तमने वाड़ेलो चौरस मळशे जे आपणे नंबर 3 में देखाई छे। नाउ फोल्ड वन ऑफ द फ्लेप्स बेकवर्ड्स, बेकवर्ड एटले के पाछळनी बाजू, अने वन एटले के एक जे खुल्लो भाग छे तेने पाछळनी बाजू वाड़ो, जे आपणे जोई शकीए छे नंबर 4 में। फोल्ड द रिमेनिंग 3 फ्लेप्स एज शोन। नाव यू गेट अ ट्रायंगल, ट्रायंगल एटले के त्रिकोण। हवे तमने त्रिकोण मळशे। पुट योर फिंगर इन साइड द ट्रायंगल टू मेक अ कैप, एटले के टोपी बनावा माटे त्रिकोणनी अंदर तमारी आंगळी मूको। नाव मेक द टू एंड्स ऑफ द कैप मीट, एटले के हवे टोपीना जे बंने छेड़ा छे तेने मेळवो। केरफुली पुल द बेस, अने नीचेनो जे बेस छे तेने काळजीपूर्वक खेंचो। पुल द फ्लेप्स आउटवर्ड्स, अने जे खुल्ला भाग छे तेने बहारनी बाजू खेंचो, जे आपणे जोई शकीए छे नंबर 7 में। प्रेस देम साइडवेज, अने बाजूनी तरफथी तेमने दबावो। योर बोट इज रेडी, हवे तमारी होड़ी तैयार छे। तो एक्टिविटी 1 में आपणे चौरस कागळमांथी होड़ी कई रीते बने छे एना पगला जोया। तो ये आपणे फरीथी जोईए। टेक अ स्क्वेर शीट ऑफ पेपर, एटले के एक चौरस कागळ लो। फोल्ड इट अलॉन्ग द मिडल हॉरिजोन्टली, तेने वच्चेथी वाड़ो। देन फोल्ड इट अगेन वर्टिकली एज शोन, त्यार पछी फरीथी तेने ऊभो वाड़ो। यू गेट अ फोल्डेड स्क्वेर, હવે તમને વાળેલો ચોરસ મળશે। નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ્સ, અને ખુલ્લો જે ભાગ છે તેમાંથી એક ભાગને પાછળની બાજુ વાળો। ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન, અને બીજી બાજુ બાકીના જે 3 ખુલ્લા ભાગ છે તેને એકસાથે વાળો। નાવ યુ ગેટ અ ટ્રાયંગલ, હવે તમને ત્રિકોણ મળશે। पुट योर फिंगर इन साइड द ट्रायंगल टू मेक अ कैप, अने टोपी बनावा माटे हवे त्रिकोणनी अंदर आंगळी मूको। नाउ मेक द टू एंड्स ऑफ द कैप मीट, हवे टोपीना जे बंने छेड़ा छे तेने मेळवो। केरफुली पुल द बेस, अने नीचेनो जे बेस छे एने काळजीपूर्वक खेंचो। पुल द फ्लेप्स आउटवर्ड्स, અને આ જે ખુલ્લા ભાગ છે તેને બહારની બાજુ ખેંચો। પ્રેસ ધેમ સાઇડવેઝ, અને તેમને બંને બાજુથી દબાવો। યોર બોટ ઇઝ રેડી, અને આ રીતે તમારી બોટ તૈયાર થઈ જશે। આ તમે ઘરે પણ એક ચોરસ કાગળ લઈને બનાવી શકો છો। હવે આપણે જોઈએ એક્ટિવિટી 2, હોમમેડ હાઉસ ફ્લાય ઓર હની બી ટ્રેપ। ટ્રેપ એટલે કે એને પકડવા માટેનું જાળ અથવા તો છટકું। હોમમેડ એટલે કે ઘરમાં બનાવવામાં આવે તે। હાઉસ ફ્લાય એટલે કે માખી, એનો સિનોનિમ અ ફ્લાય પણ થઈ શકે। આર્ટિકલ અ અને FLY ફ્લાય, અ ફ્લાય એટલે કે માખી। અને હનીબી, હનીબી એટલે કે મધમાખી। તો માખી અને મધમાખીઓને પકડવા માટેનું એક ટ્રેપ છે, એક છટકું છે। મોસ્કિટોઝ એન્ડ ફ્લાઈઝ આર નેસ્ટી પેસ્ટ। મોસ્કિટો, મોસ્કિટો એટલે કે મચ્છર, અને ફ્લાઈઝ FLIES
અહીં એ છે નાઉન તરીકે, જેનો મિનિંગ થાય છે માખીઓ. એટલે કે માખી અને મચ્છર એ અપ્રિય જંતુઓ છે, આપણને ગમે નહીં તેવા એ જંતુઓ છે. ધે સ્પ્રેડ મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. SPREAD, સ્પ્રેડ એટલે કે ફેલાવવું. તેઓ મલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ જેવી બીમારીઓ ફેલાવે છે. વી હેવ અ સ્વોમ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. SWARMS, સ્વોમ્સ એટલે કે એના ઝુંડ, એના ટોળા. માખી અને મચ્છરના ટોળા આપણને મોન્સૂન અને વિન્ટરમાં, મોન્સૂન એટલે કે ચોમાસું અને વિન્ટર એટલે કે શિયાળામાં ઘણા જોવા મળે છે. વી ટ્રાય ટુ કિલ ધેમ, આપણે તેમને મારવાનો ઘણો પ્રયત્ન કરીએ છીએ, ઘણી ટ્રાય કરીએ છીએ કે તે મરી જાય. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કિટો. OR એટલે કે અથવા. પરંતુ તેમને કેચ કરવા એટલે કે તેમને પકડવા, આ માખી અને મચ્છરને પકડવા એ ઘણું જ અઘરું કામ છે. સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ. BITES, બાઇટ્સ એટલે કે તેમનો જે ડંખ છે એના આપણે વિક્ટિમ બની જઈએ છીએ, એટલે કે શિકાર બની જઈએ છીએ, આપણે તેના ડંખના શિકાર બની જઈએ છીએ. વી અપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ. અપ્લાય એટલે કે એનો ઉપયોગ કરીએ છીએ. આપણે ઇન્સેક્ટિસાઇડ એટલે કે ઘણી જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ. બટ દે આર નોટ મચ ઇફેક્ટિવ, પરંતુ તેઓ એટલા બધા અસરકારક નથી હોતા. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. સોલ્યુશન એટલે કે એનો ઉપાય. અહીંયા એકદમ સરળ ઉપાય આપેલો છે. વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ. આપણે પ્રિપેર કરી શકીએ છીએ, પ્રિપેર એટલે કે તૈયાર કરી શકીએ છીએ એક ટ્રેપ એટલે કે એક જાળ. સેના માટે? ટુ કિલ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ, આ માખી અને મચ્છરોને પકડવા અને મારી નાખવા માટે આપણે એક જાળ તૈયાર કરી શકીએ છીએ. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ, અને આ એક ખૂબ જ સિમ્પલ ટ્રેપ છે. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર્ડ ધ ફોલોઈંગ થિંગ્સ. રિક્વાયર એટલે કે આપણને તેની જરૂર પડશે. ફોલોઈંગ થિંગ્સ એટલે કે નીચેની વસ્તુઓની, થિંગ એટલે કે વસ્તુ. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર્ડ ધ ફોલોઈંગ થિંગ્સ, અને આ જે ટ્રેપ છે એ બનાવવા માટે આપણને નીચે મુજબની વસ્તુઓ જોઈશે. નંબર 1 છે એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. EMPTY, એમ્પ્ટી એટલે કે ખાલી. એક ખાલી પ્લાસ્ટિકની પાણીની બોટલ. અ પેર ઓફ સીઝર્સ એટલે કે કાતર. સેલોટેપ ઓર ગમ ટેપ એટલે કે સેલોટેપ અથવા તો એક ગમ ટેપ. ડિશવોશિંગ લિક્વિડ એન્ડ વોટર એટલે કે વાસણ માંજવા માટેનું લિક્વિડ અને પાણી. ફૂડ આઇટમ્સ, વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, 5 grams ઓફ સુગર એન્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ. અને કેટલીક ખાવાની વસ્તુઓ જેમાં સફરજનના નાના ટુકડા, 5 grams ખાંડ, સુગર એટલે કે ખાંડ, અને લેમન જ્યુસ એટલે કે લીંબુના થોડા ટીપા. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ, હવે નીચે મુજબની માહિતીને અનુસરો. નંબર 1, ટેક અ પ્લાસ્ટિક બોટલ, એક પ્લાસ્ટિકની બોટલ લો. કટ ઇટ ઇન્ટુ 2 pieces એઝ શોન ઇન ધ પિક્ચર, અને ચિત્રમાં બતાવ્યા મુજબ એને કાપો. અહીં આપણે નંબર 1 ચિત્રમાં જોઈ શકીએ છીએ કે અહીંયા એક પ્લાસ્ટિકની બોટલને 2 ભાગમાં કાપવામાં આવી છે. આ મુજબ એ બોટલને કાપો. નંબર 2, રિમૂવ ધ કેપ ફર્સ્ટ. સૌથી પહેલાં એનું જે આ કેપ છે, કેપ એટલે કે એનું જે ઢાંકણ છે એ દૂર કરો. રિમૂવ કરવું એટલે કે એને દૂર કરો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન, અને આ જે નાનો ભાગ છે તેને અપસાઇડ ડાઉન એટલે કે ઉપરનો ભાગ છે આ રીતે તેને નીચે તરફ વાળો, જે આપણે જોઈ શકીએ છીએ નંબર 2માં. અપસાઇડ ડાઉન એટલે કે ઉપરના ભાગને નીચે તરફ રાખો. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ, અને આ જે નેક પાર્ટ, આ કહેવાય છે નેક પાર્ટ, એને બોટલની અંદર રાખો. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ, એ આપણે જોઈ શકીએ છીએ આ રીતે. નંબર 3, અટેચ ધ 2 parts વિથ ધ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ. હવે આ જે 2 ભાગ છે
એ બે ભાગને સ્ટેપલર અથવા તો ટેપ વડે જોડો, અટેચ કરવું એટલે કે એને જોડવું, એ બંનેને સ્ટેપલર અથવા તો ટેપ વડે જોડવાનું છે. નંબર 4, પુટ ઓર ડ્રોપ ધ ફૂડ એટ બોટમ ઓફ ધ બોટલ. બોટમ એટલે કે તળિયે. હવે બોટલના તળિયે ફૂડ આઇટમ નાખો. બોટલનું જે તળિયું છે એમાં આપણે હવે ફૂડ આઇટમ એટલે કે ખાવાની કેટલીક વસ્તુઓ નાખવાની છે. અવર ડિવાઇસ ધ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી. આપણું જે ડિવાઇસ છે મોસ્કીટો એટલે કે માખી મચ્છરને પકડવાનું એ હવે તૈયાર છે. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. હેંગ એટલે કે તેને ટીંગાડો, તમારા ઘરની અંદર અથવા તો રૂમની બહાર એને ટીંગાડો. હાઉ ઇટ વર્ક્સ. હવે આપણે જોઈએ કે આ જે આપણે બનાવ્યું છે ડિવાઇસ એ કઈ રીતે કાર્ય કરે છે. તે સુગર, વોટર, ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ્સ વિલ અટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ. એટલે કે માખી અને મચ્છરોને આ બધી વસ્તુઓ અટ્રેક્ટ કરશે એટલે કે આકર્ષણ કરશે. સુગર, વોટર એટલે કે ખાંડવાળું પાણી, ડિશ વોશિંગ લિક્વિડ એટલે કે વાસણ માંજવાનું લિક્વિડ અને અધર ફૂડ આઇટમ્સ એટલે કે બીજી જે ખાવાની વસ્તુઓ છે તેનાથી આ મોસ્કીટોઝ અને ફ્લાઇઝ એટલે કે માખી અને મચ્છરો આકર્ષણ પામશે. ધે વિલ એન્ટર ધ ટ્રેપ. અને ત્યાર પછી તેઓ પેલા જે ટ્રેપ છે તેની અંદર પ્રવેશ કરશે. ધે વિલ ફોલ ઇન ટુ ધ લિક્વિડ. અને અંદર પ્રવેશ કરવા જતાં તેઓ અંદર પડી જશે. લિક્વિડ એટલે કે પ્રવાહીમાં તેઓ પડી જશે. Their wings will be wet. WINGS, wings એટલે કે તેમની પાંખો, અને WET, wet એટલે કે ભીની. અને તેમની જે પાંખો હોય છે તે ભીની થઈ જશે. They will not be able to fly back. અને પાછા ઉડવા માટે તેઓ સક્ષમ હશે નહીં, અને તેનાથી તેમનાથી ફરીથી ઉડાશે નહીં. નોટ એટલે કે નોંધ રાખવી. ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર ધેન 2 સેન્ટીમીટર. હવે જે બોટલની અંદર આપણે લિક્વિડ નાખ્યું છે તે અને જે બોટલનું ઢાંકણ આપણે અપસાઇડ ડાઉન રાખ્યું છે તે, આ રીતે એની જે અંતર છે એ 2 સેન્ટીમીટરથી વધારે હોવું જોઈએ નહીં. ડિસ્ટન્સ એટલે કે અંતર, DISTANCE, ડિસ્ટન્સ એટલે કે અંતર. અપસાઇડ ડાઉન નેક એટલે કે અપસાઇડ ડાઉન, એટલે બોટલનું જે મુખ છે તે અપસાઇડ ડાઉન છે તે, અને જે લિક્વિડ આઇટમ છે બોટલની અંદર તેનું જે જગ્યા છે એનું જે અંતર છે તે 2 સેન્ટીમીટરથી વધુ હોવું જોઈએ નહીં. તો ફરીથી જોઈ લઈએ આપણે એક્ટિવિટી 2, એ હોમમેડ હાઉસ ફ્લાય ઓર હનીબી ટ્રેપ. Mosquitoes and flies are nasty pests. They spread malaria, cholera and typhoid. We have a swarms of flies and mosquitoes in monsoon and winter. We try to kill them, but it is very difficult to catch a fly or a mosquito. So, we become the victims of their bites. We apply many insecticides, but they are not much effective. Here is an easy solution. We can prepare a trap to catch and kill the flies and mosquitoes. It is a simple trap. To make this trap, we require the following things. Number 1, an empty plastic bottle of water. Number 2, a pair of scissors. Number 3, cello tape or gum tape. Number 4, dishwashing liquid and water. Number 5, food items, very small pieces of apple, 5 grams of sugar and a few drops of lemon juice. Follow the instructions. Number 1, take a plastic bottle. Cut it into 2 pieces as shown in the picture. Remove the cap first. Turn the small piece upside down.
Put the neck part into the bottle. Attach the two parts with the staple or a piece of tape. Put or drop the food at the bottom of the bottle. Our device, the mosquito trap, is ready. Hang it inside your house or room. How it works? Sugar water, dishwashing liquid, and other food items will attract the flies and mosquitoes. They will enter the trap. They will fall into the liquid. Their wings will be wet. They will not be able to fly back. Note, the distance between the upside down neck and the liquid at the bottom should not be more than 2 cm. હવે જોઈએ B. Write T or F in the box. Correct the false statements and write them. હવે બોક્સની અંદર T અથવા તો F એટલે કે ટ્રુ અથવા તો ફોલ્સ લખવાના છે અને જે પણ સેન્ટેન્સ હશે ફોલ્સ તેને આપણે સાચા જે આન્સર હોય એ પણ લખવાના રહેશે. નંબર 1. Mosquitoes and flies are our competitors. એટલે કે માખી અને મચ્છર એ આપણા સ્પર્ધક છે. તો આપણે પેરેગ્રાફમાં જોયું કે મોસ્કીટો અને ફ્લાઇઝ એ આપણા કોમ્પિટિટર્સ નથી, પરંતુ શું છે? એ છે નેસ્ટી પેસ્ટ્સ, એટલે કે તેઓ અપ્રિય જંતુઓ છે. તો ફર્સ્ટમાં આન્સર આવશે ફોલ્સ. અને આપણે અહીં આન્સર લખવો પડશે સાચો. મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ્સ. મોસ્કીટો એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ. નંબર 2. Mosquitoes prepare a simple trap to kill men. Mosquitoes prepare a simple trap to kill men. આનો મિનિંગ એવો થાય કે મચ્છરો તૈયાર કરે છે માણસોને મરવા માટેનું એક સિમ્પલ ટ્રેપ. તો આ સેન્ટેન્સ આવશે ફોલ્સ. અને સાચું સેન્ટેન્સ આવશે મોસ્કિટોની જગ્યા પર મેન. અ મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ, અને મેનની જગ્યા પર આવશે મોસ્કિટોઝ. અ મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કિટોઝ. નંબર 3. ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. બોટમ એટલે કે તળિયું, અને બોટલ એટલે કે બોટલ, અને રિમૂવ એટલે કે દૂર કરવું. બોટલનું જે તળિયું છે એને દૂર કરશો નહીં. તો આ સેન્ટેન્સ છે ટ્રુ. નંબર 4. ટુ પાર્ટ્સ ઓફ ધ બોટલ આર અટેચ્ડ, એટલે કે ભેગા છે. ટુ પાર્ટ્સ એટલે કે એક ખુલ્લો ભાગ અને એક અડધેથી કાપેલો ભાગ, એ બંને ભાગ બોટલની અંદર ભેગા છે. તો અહીં આપણને દેખાય જ છે બંને અટેચ છે, માટે આ સેન્ટેન્સ પણ આવશે ટ્રુ. યુઝ સીઝર્સ ટુ કટ ધ ફૂડ આઇટમ. હવે અહીં લખ્યું છે કે કાતરનો ઉપયોગ કરો ફૂડ આઇટમને, એટલે કે ખોરાકને કાપવા માટે. તો આપણે કાતરનો ઉપયોગ શેમાં કરવાનો છે? ફૂડ આઇટમને નહીં, પરંતુ બોટલને કાપવા માટે. તો આ સેન્ટેન્સ છે સૌથી પહેલાં ફોલ્સ, અને સાચો જવાબ આવશે એનો યુઝ સીઝર ટુ કટ ધ બોટલ. યુઝ સીઝર્સ ટુ કટ ધ બોટલ. તો આજના વિડીયોમાં આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2માં બી સુધી અભ્યાસ કર્યો, જેના ન્યૂ વર્ડ્સ તમને વિડીયોના અંતમાં પણ આપવામાં આવ્યા છે. એક્ટિવિટી 2 બીના જે આન્સર છે તે તમારે ટેક્સ્ટબુકની અંદર લખવાના રહેશે, અને જે ન્યૂ વર્ડ્સ છે એ તમારે રફ નોટબુક અને યુનિટ નોટબુક બંનેમાં લખવાના છે.